वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્ણવમો તરંગ 31મો ભગવાન શ્રી હરિ સારંગપુર પધારી રહ્યા છે, દરબારોને ખૂબ જમાડવાનો આનંદ આપી રહ્યા છે। એ પ્રસંગ આ તરંગમાં આધારાનંદ સ્વામી નોંધી રહ્યા છે। બાજા બજત વિધ વેધ हरि आए पुर माही, जन उभे बजार मही, दर्श करत हर खाही। बाजा बजत वेध वेध हे, विविध प्रकारना वाजिंत्रो वागता हता। सारंगपुरना भक्तों माटे आज सोनानो सूरज उग्यो। याज मुने सामे मळ्यो छे अलबेलो, ए छोगा वाळो अलबेलो रे, ए छोगा वाळो बोलो ने दादा भूली गया कड़ी लो। याज मुने सामे मळ्यो छे अलबेलो, अपने गमता में गमती व्यक्ति के वस्तु સામે ચાલીને મળે અને સહજ રીતે મળે તો કેટલો આનંદ થાય હે શિવજીભાઈ। હૃદય સમ્રાટ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ સામે ચાલીને પધાર્યા છે, સારંગપુરના ભક્તોને એકાએક સમાચાર મળ્યા છે, આનંદ આનંદ છવાયો છે। ભગવાનના દર્શન કરવા માટે ભક્તો પધાર્યા છે। ગઈકાલની કથામાં આપણે શ્રવણ કર્યું હતું, શ્રીહરિ સારંગપુર ગામમાં આવ્યા, લોકો બજારમાં ઊભા હતા, દર્શન કરીને હરખાતા હતા। શ્રીહરિના દર્શન કરીને ગામના ભક્તો મગન થયા, ફૂલના હાર પહેરાવીને વિનયભર્યા વચન બોલતા હતા। દરબાર જીવા ખાચરે શ્રીહરિને કહ્યું, આપ મારા દરબારગઢને પોતાનો માનીને ત્યાં પધારો, આપના ભવનને છોડીને ક્યારેય બીજાને ઘેર ઉતરવું નહીં। કેવો ભક્તોનો પ્રેમ અને ભાવ હશે! જીવા ખાચરે વિનંતી કરી, આજે પણ જીવા ખાચરનો દરબાર છે। પ્રાર્થના કરી, મહારાજ આ દરબારગઢ તમારો છે એમ માનીને પધારો। ઘણીક વાર આપણે બોલીએ છીએ, સ્વામી આ બધું ઠાકોરજીનું આપેલું છે અને ઠાકોરજીનું છે, આમાં કાંઈ અમારું નથી। પણ ભૂલે ચૂકે જો એકાદ વાર માગી લીધું ને તો ખબર પડે ઠાકોરજીનું છે કે બોલવું સહેલું છે। કહેણી મિશ્રી ખાંડ હે, રહેણી તાતા લોહ, કહેણી કહે સો રહેણી રહે, એસા વિરલા કોક। આપણા નંદ સંતો એક લપોડ શંખની વાત કરી છે। હવે આ લાંબી વાત કરવા કરતા તમને ત્રણ પ્રકારના માણસો નીતિમાં કહ્યા। કેટલા પ્રકારના? ત્રણ પ્રકારના। એક બોલે જોરદાર, કરે કે ના કરે કંઈ વિશ્વાસ નહીં।
બીજો બોલે તો પછી કરે જ. રઘુકુલ રીતિ સદા ચલી આયે, પ્રાણ જાયે અરો વચનન જાયે. ભગવાન રામ એકવાર બોલે પછી બ્રહ્માંડ ફરે, પણ રામ ન ફરે. તુલસીદાસજી મહારાજે રામચરિતમાં લખ્યું, વાલ્મીકીજીએ વાલ્મીકી રામાયણમાં લખ્યું. પહેલો પ્રકાર, બોલે ઘણું કરે કંઈ નહીં. બીજો પ્રકાર, બોલે એટલું જરૂર કરે. અને ત્રીજો પ્રકાર, બોલે નહીં અને કરે ના અને કરે. બોલે નહીં અને ઘણું કરે આ સંત છે અને ભગવાન છે. ભગવાન જો બોલે કશું નહીં બોલે, પણ સમય આવે તો સારું કરી દે અને સમય આવે તો દંડ પણ આપી દે બોલ્યા વગર. સંતનો ધર્મ છે, સજ્જનનો ધર્મ છે, ભગવાનનો ધર્મ છે, બોલે નહીં કરે. રાજધર્મ છે, બોલે તો પછી સર્જિકલ સ્ટ્રાઇકની વાત કરેલી, લોકોને એમ કે આ શું કરવાના, અને સર્જિકલ સ્ટ્રાઇક અડધી રાતે એવી ઝીકીને. લોકોને એમ હતું પુલવામા એટેક થયા પછી શું થશે શું કરશે, પણ મોદી સાહેબે રાજધર્મ એવો નિભાવ્યો, અડધી રાત્રે 10,000 કિલોના બોમ્બ ઝીક્યા. બોલો, કોઈ કલ્પના નહીં કરી હોય. અને આખા દેશમાં ભૂંગળા લોકો ફૂંકતા હતા, 370ની કલમ નીકળશે ને લોહીની નદીઓ વહેશે. મોદી 10 વાર પીએમ થાય ને તો એ તાકાત નથી 370ની કલમને. બોલો શું થયું. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ બોલે નહીં અને કરે. રાજધર્મ છે, બોલે એટલે કરી બતાવે. અને અધમ પુરુષ છે, બોલે ઘણું બધું પણ કરે નહીં. ઘણીક વાર આપણે પણ બોલવામાં ઘણા આગળ નીકળી જતા હોઈએ છીએ. ધર્મની વાત હોય, ભક્તિની વાત હોય, સેવાની વાત હોય, સત્સંગની વાત હોય, વાણીમાં વિવેક આપણે ચૂકી જઈએ છીએ મોટા ભાગના માણસો. હજી તમને એક ટૂંકી વાત કરી દઉં, દરરોજ યાદ રાખવા જેવી વાત છે. ધીસ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ મેનેજમેન્ટ ટ્રીક. લાંબો દોરો અને લાંબી જીભ ઘૂંચવાય વધારે. વિચારીને યાર ઉચ્ચાર વાણી. માટે કોઈ પણ બાબત બોલતા પહેલા 5 વાર વિચાર કરો, 10 વાર વિચાર કરો, વાત સાચી ખોટી. તમે એક વાર સમાજને છેતરી શકશો, 2 વાર છેતરી શકશો, 72 વાર નહીં છેતરી શકો. 72,000 લોકોના એકાઉન્ટમાં આપીશું, ખબર છે ને, દર મહિને આપીશું. બોલો, હું કહેવાય માંગુ છું, આ તો બધી આપણે વાતો કરીએ છીએ, પણ જીવા ખાચર, દાદા ખાચર, પર્વતભાઈ, આ બધા એવા ભક્તો હતા ને, ભગવાનની કસોટીમાં પાસ થયેલા. કોની કસોટીમાં? ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને સારા છે આ જગતમાં તેની દશા સારી નથી હોતી. ભગવાનની કસોટીમાં 100% પાર નીકળેલા. દાદા ખાચરની કેટલી કસોટી, સુરા ખાચરની કેટલી કસોટી, ખબર છે ને. જીવા ખાચરે વિનંતી કરી, પ્રભુ આ તમારું ઘર છે, તમારા માટે છે. આનંદ થાય, અરે અતિ આનંદ થાય. અમેરિકામાં અમે પણ એટલા બધા રંગ જોયેલા, એવા વિચિત્ર દિવસો જોયેલા, એવા વિચિત્ર વાતાવરણના હરિભક્તો જોયેલા. મંદિર હોય, મંદિરના કાર્યકર્તા હોય, મંદિરના મોટા આગેવાન પ્રેસિડેન્ટ પહેલી પંક્તિમાં બેસનારા ભક્તો હોય, પણ સત્સંગના શની ખબર ન હોય. પણ આજે આ લોયાધામમાં એવો સત્સંગ, એવી સમજણ,
એવું સમર્પણ દેખાય. પૂજ્યપાદ ગુરુજી કહે છે ને, ભગવાનને થેન્ક યુ કહેવાનું મન થાય. એક સમય એવો હતો સંતોને ઉતરવું ક્યાં આવો પ્રશ્ન હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંતોને જવાનું હોય તો રાઈડ કોણ આપશે, આ પ્રશ્ન હતા. આપણા રમણ કાકાને પૂછજો તમે, જૂના બધા ઇતિહાસના દાદા સાક્ષી છે. અમે એટલાન્ટિક સિટીમાં તો 8x8ની રૂમમાં 8 સંતો રાત રહેલા. વિચારો તમે કેવી રીતે સૂતા હશે તો અમારું મન જાણે. પણ આજે લોયાધામ પરિવારના ભક્તો પોતાના ઘર, પોતાના પરિવાર, બધી જગ્યાએ તમે જુઓ, અત્યારે કેનેડામાં જુઓ, ટેક્સાસમાં જુઓ, અહીંયા મેકનમાં જુઓ, ફ્લોરિડામાં જુઓ, ઉતારા માટે આખે આખા ઘર ખાલી. ગુરુજીનો ઉતારો અમારા ઘરે કરો, ગુરુજીનો ઉતારો અમારે ત્યાં રાખો. વાલા ભક્તો, આપણા ઘરે સંતો પધારે ને, તમારા ફોનમાં એન્ટીવાયરસ રાખો છો, તમારા કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ રાખો છો, કારણ કે એ એન્ટીવાયરસ રન થાય ને એટલે બધો વાયરસ નીકળી જાય. આપણા ઘરમાં, આપણા ઘરની અંદર સંતોની, ઠાકોરજીની પધરામણી થાય, પગલા પડે, રોકાણ કરે, ભજન કરે, ભક્તિ કરે, ભગવાનનો અભિષેક કરે, ત્યારે આપણું ઘર અક્ષરધામ તુલ્ય બની જાય છે. ઘરની અંદર જે વિષયો છે, વિકારો છે, વાસનાઓ પડી છે, એ બધી વસ્તુ દૂર થાય, એક દિવ્ય ઉર્જા ઊભી થાય છે, જે મંદિરમાં ઉર્જા હોય ને એવી. માટે આજે ધન્ય છે બધા ભક્તોને, જીવા ખાચરે વિનંતી કરી, પ્રભુ બીજા કોઈના ઘરે તમે ઉતારો ન કરતા. આ દરબારગઢ અમારો નહીં, કોનો છે? તમારો છે. આ ગામ, ગરાસ, ઘર, શરીર, આ બધું આપનું આપેલું છે, એમાં કોઈ સંદેહ નથી. આપ જ્યારથી મળ્યા ત્યારથી આવું મને સદા વર્તે છે. હે ધર્મકુમાર શ્રીહરિ, અમારી આ વિનંતી સાંભળજો. દરબાર જીવા ખાચરના અપાર ભાવને જોઈને શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા. પછી તરત જ તેમના દરબારમાં આવ્યા અને અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. દરબારે રેશમી ગાદી તકિયા મંગાવીને સુંદર પલંગ બિછાવી દીધો. જ્યારે શ્રીહરિ તેના ઉપર બેઠા ત્યારે દરબારને અતિશય આનંદ થયો. સંતોની જગ્યા સુંદર બનાવી હતી, તેથી સંતો જઈને તે જગ્યામાં ઉતર્યા. તે સિવાયના દરબારો જે શ્રીહરિની સાથે હતા તે બધાને પણ ઉતારા કરાવ્યા. જે ભવનમાં શ્રીહરિ ઉતર્યા હતા તેમાં જ પાર્ષદોને ઉતારો આપ્યો. પછી વરણીએ જ્યારે રસોઈ તૈયાર કરી ત્યારે સુખકારી શ્રીહરિ ત્યાં જમવા માટે પધાર્યા. ભક્તજનોના મનોરથોને પૂર્ણ કરનારા પરમ દયાળુ ઘનશ્યામ શ્રીહરિ તત્કાળ ચરણ ધોઈને પિતાંબર પહેરીને જમવા માટે તૈયાર થયા. દરબાર જીવા ખાચરના ભવનમાં વર્ણીએ રસોઈ બનાવી હતી. સાકર નાખીને કંસાર બનાવ્યો હતો, તે થાળમાં ભરીને આગળ ધરાવ્યો. તે સિવાય રોટલી, શાક, પાપડ, કેરીનું અથાણું, વડા, ભજીયા વગેરે બધું લાવીને થાળમાં ધરાવ્યા. જે જે રસોઈ બનાવી હતી તેને ઘણા ભાવથી જમતા જમતા શ્રીહરિ પ્રસન્ન થઈને વારંવાર વખાણ કરતા હતા. રસોઈના વખાણ કરવા એને કદર કરી કહેવાય, અંગ્રેજીમાં એપ્રેસિએશન કહેવાય. આ દેશમાં તમે વારે વારે એક દ્રશ્ય જોશો, તમે રોડ પર ચાલ્યા જાઓ છો, તમને ખબર છે કોઈકને ઉતાવળ છે ને પાછળથી ફટફટ આવે છે ને તમે ખસી જાઓ ને તો પાછળનો માણસ ચાલતા ચાલતા આગળ નીકળતા નીકળતા એક શબ્દ બોલશે, કયો? બધા બોલે. અને ઇન્ડિયામાં પાછળથી આગળ નીકળતા નીકળતા શું કરે? એક કોણી મારતો જાય, ઘોધોખા મારતો જાય. તમે કોઈ પણ પબ્લિક પ્લેસમાં જતા હો અને તમારી આગળનો કોઈક માણસ છે, નીકળે છે, દરવાજો તમે પાછળ છો, છોડી નહીં દે. કેટલો વિવેક છે આ દેશમાં. આપણા મેયર એકવાર અહીંયા આવતા હતા પાછળના ગેટથી, મેં બધા અંદર, તો પાછળનો ગેટ તો આપણો કન્જેસ્ટેડ છે, તો દરવાજે 3 મિનિટ ઊભા રહ્યા દરવાજો પકડીને. પેલા નાના દીકરાઓ બધા નીકળી ગયા, પેલા હરિભક્તોએ કીધું કે અમે પકડીએ ત્યારે માંડ માંડ એમણે છોડ્યો.
એ દરવાજો પકડીને ઊભા હોય પણ પાછળનો જે નીકળે ને એ પણ શું કરે? થેન્ક યુ. આગળનો માણસ પાછળની ચિંતા કરે, પાછળવાળો આગળવાળાની ચિંતા કરે. પરસ્પરમ ભાવયંતઃ શ્રેયઃ પરમ વાપસ્યથ. કેટલું સરસ લખ્યું હરીશભાઈ. તમે દરેક જગ્યાએ તમે જુઓ, આ દેશમાં હોન મારવાની સિસ્ટમ જ નથી છે, અને ઇન્ડિયામાં હોર્ન સાંભળી સાંભળીને આપણા કાન દુખી જાય. રોડથી માંડી, ઘરથી માંડી, પબ્લિક પ્લેસથી માંડી, જનરલ પ્રોપર્ટીથી માંડી, ઘરની અંદર તમામ જગ્યાએ બંને વ્યક્તિ એકબીજાના આભારને વ્યક્ત કરે છે. બંને વ્યક્તિ અરસપરસની પોતાની જવાબદારીને નિભાવે છે. આપણે ત્યાં જૂની બહુ સરસ વાર્તા છે. સમજુ બકરા અને ગાંડા કૂતરા હિન્દીમાં અંગ્રેજીમાં કહેવાય છે. આ વાર્તા તો એવી છે કે દુનિયાની લગભગ બધી લેંગ્વેજમાં છે. વાઇઝ ગોટ્સ એન્ડ સિલી ડોગ્સ. એક નાનકડી નદી, નદી ઉપર એક નાળું, નાનકડું લાકડાનો બ્રિજ, લાકડાના બ્રિજ ઉપર સાંકડો એકદમ લાકડાનો બ્રિજ. એક દિવસ બંને બાજુથી બે બકરા ચડ્યા, બરોબર વચ્ચે આવ્યા. સાંકડી પટ્ટી હતી, હવે કોણ કોને જવા દે? પણ બકરા ડાયા, એક બકરું નીચે બેસી ગયું, બીજું બકરું એના માથે ઉપર તેને ઉપર ચડી નીકળી ગયું. આ બકરાનું પણ ભલું થયું, બીજા બકરાનું પણ ભલું થયું. જોયું, બેયનું સારું થયું. બ્રિજ સલામત રહ્યો એ પણ ઘણું સારું થયું. એના માલિકનું પણ સારું થયું ને, બે બકરા ઘરે પહોંચ્યા. એટલે બીજે દિવસે બે કૂતરા આવ્યા, એ પણ એક આમથી ચડ્યો, એક આમથી ચડ્યો, અને બરાબર વચ્ચે ભેગા થયા. કૂતરાનો સ્વભાવ શું હોય? પહેલાં ભસવાનું, પહેલાં બોલાચાલી, પછી મારામારી, અને બે લડતા લડતા એવા પડ્યા નદીની અંદર, બેમાંથી કોઈનું ભલું થયું? જિંદગીમાં યાદ રાખો, આપણા મનમાં એક ખોટી ગ્રંથિ પડી ગઈ છે. હું છોડું કેટલા કેટલી વખત? મારે જ છોડવાનું, મારે જ જતું કરવાનું, મારે જ સહન કરવાનું. આપણી બહુ મોટી મિસ્ટેક છે. જે સહન કરે એ સાચું સામર્થ્ય છે વચનામૃત પ્રમાણે. સમર્થ થકા ઝરણા કરવી તે મોટા પુરુષનું કામ છે. શ્રીજી મહારાજના વચનામૃતના શબ્દો. સહન કરવું, જતું કરવું, ઝૂકી જવું, આ તો ભગવાનના ભક્તના લક્ષણ છે. એના માટે આપણે સત્સંગ કરીએ છીએ. દુર્યોધનની જેમ હું તો, રાવણની જેમ હું તો, આ એક એકના મનના વિચારોની અંદર રાવણ જેવું તત્વ, દુર્યોધન જેવું તત્વ બેઠું છે ને, એને લીધે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. તમે જ્યારે ઝૂકો છો ને, ત્યારે તમારું પણ સારું થાય છે, સામેવાળાનું પણ સારું થાય છે. તમે જ્યારે જીદે ચડો છો, ખબર પાડી દઉં તને, બતાવી દઉં તને. ત્યારે તમારું પણ બગડે છે અને સામેવાળાનું પણ બગડે છે. ભગવાન જમતા જમતા મહારાજનો રોજનો સ્વભાવ છે, આપણે વારંવાર સાંભળીએ છીએ. કદરદાની કહેવાય, કોઈકના કાર્યની આપણે કિંમત કરી કહેવાય, કદર કરી કહેવાય, એપ્રિસિએશન કહેવાય. પણ હા, થોડો વિવેક રાખવો જોઈએ. પછી તમે બહુ વધારે પડતું કરી નાખો તો પ્રોબ્લેમ થઈ જાય. આ તો હસતા હસતા એક વાત સંભળાવી દઉં. એક માણસ સત્સંગમાં આવેલો, બહુ ઉદાસ થઈ ગયેલો, ઘરમાં ઝઘડો થઈ ગયેલો, મરવાનું મન એણે નક્કી કરી નાખેલું. પણ મરતા પહેલાં સંતની વાત સાંભળતો જાઉં, મંદિરમાં સત્સંગમાં બેઠો, શાંતિ લાગી, છેલ્લે સંત પાસે આવી, હૃદય ખોલી બધી વાત કરી, રડવા લાગ્યો. સંતે કહ્યું, ભલા માણસ આમ કંઈ રડવાનું હોય? અરે સ્વામી, ઘરમાં જાઓ ને ઝઘડા, રોજ ઝઘડા. સાધુએ એક યુક્તિ બતાવી કે તું આજે ઘરે જા, તારા ઘરવાળા ભલે ખીજાય, તું ગરમ ન થતો, એ ગરમ થાય પણ તું નરમ રહેજે. તને જમવાની વાત આવે, જમાડે,
તો જે વસ્તુ જમાડ એના પ્રેમથી વખાણ કરજે. આ તો ઘરે પહોંચ્યો, ઘરવાળા પહેલાં તો ગરમ થઈ ગયા, કંઈ બોલ્યો નહીં, એટલે ઘરવાળાએ ઠંડા થઈ ગયા. જમવું છે? હા, બેસાય રહો, રોટલી પીરસી. અને આ તો રોટલી ઊંચી કરી કે ઓહો, આ રોટલી છે એક પૂનમનો ચાંદ છે, પૂનમના ચાંદ કરતાં પણ તેજસ્વી રોટલી. રોટલી તેજસ્વી હોય? તેજસ્વી હોય રોટલી? ઘરવાળા કંઈ બોલ્યા નહીં, ભાઈ માણમાણ પાછો આવ્યો છે. શાક પીરસ્યું, અને શાક આમ ચમચી ઉપાડી કે ઓહો હો હો, આ તો મોતીના દાણા છે કે પછી? તોય ઘરવાળા કંઈ બોલ્યા નહીં કે હશે હવે, માંડ માંડ ફિટ થયું છે તો પછી હવે બગાડવું. અને કઢી પીરસી, આને ચાલુ કર્યું. ઓહો હો, આ કઢી તો જાણે અમૃત હોય એવી લાગે છે કઢી. હા, અને ઘરવાળાનો મગજ ગયો કે મુમા, અત્યાર સુધી આખી જિંદગી રાંધી રાંધીને મરી ગઈ, એકવાર તું વખાણ નહોતો કરતો, આ બાજુના ઘરમાંથી લાવ્યો. આ બાજુવાળાના ઘરનું આવ્યું એટલે એટલું બધું વખાણ કરે છે. હંમેશા જીવનમાં યાદ રાખો, ખુશામત સારી નથી. આપણે, હું ઘણી વાર કથામાં કહું છું, આ સત્સંગમાં શીખવા જેવું છે, ધીરજ સારી છે, આળસ સારી નથી. ધીરજ અને આળસ એકદમ નજીકમાં રહેનારા છે, એકદમ નજીક, બાજુ બાજુમાં રહેનારા છે. ઓળખી તમે ન શકો એટલી ઝીણી વાત છે. પ્રશંસા વખાણ સારા છે, ખુશામત સારી નથી. આપણે મોટે ભાગે પ્રશંસાની જગ્યાએ શું કરી નાખીએ છીએ? ખુશામત. પેલા શિયાળે કાગડાનું કહ્યું, ઓહો હો હો, તમારું કેવું રૂપ છે, ફેન્ટાસ્ટિક. લો, કાગડાને થયું આખી દુનિયા મને જોઈને પથરા મારે, એક દુનિયામાં ડાયો માણસ નીકળ્યો આ શિયાળ. અને શિયાળે ચાલુ કર્યું, આવું તમારું રૂપ છે તો તમારો કંઠ કેવો જોરદાર હશે. અને કાગડો તો નૃત્ય કરીને ગાવા લાગ્યો. ખુશામદમાં અનેક લોકોનો વિનાશ થાય. પ્રશંસા કોઈ પણ ની કરવી જોઈએ, ઘણીક વાર દુશ્મનની પણ પ્રશંસા કરવી જોઈએ. રામચરિત માનસમાં અને વાલ્મીકી રામાયણમાં એવા પ્રસંગ છે. ભગવાન રામ જ્યારે સુગ્રીવને મળવા જાય છે, બહુ લાંબી કથા છે, એક ગંધર્વ અસુરિયોને પામ્યો હતો, એની મુક્તિ કરી, ત્યારે એણે કહ્યું કે પ્રભુ, આપ જે કાર્ય માટે જઈ રહ્યા છો એ કાર્યનો હું રસ્તો બતાવું. તમે અહીંયાથી આગળ જાઓ, ઋષ્યમુખ નામનો પર્વત છે, ઋષ્યમુખ પર્વત ઉપર તમે જશો, ત્યાં તમને સુગ્રીવ મળશે. એ સુગ્રીવ તમને સીતા ક્યાં છે એ શોધવામાં સૌથી મોટી મદદ કરશે. ઋષ્યમુખ પર્વત સુધી કેવી રીતે પહોંચવું એ રસ્તો તમે બતાવો. ગંધર્વ દિવ્ય રૂપે કહે છે કે પ્રભુ, હું તો આપનો સેવક છું, પણ તેમ છતાં વિધાતાએ મારા માટે જે નક્કી કર્યું છે હું કહું છું. તમે એથી પંપા સરોવર જાઓ, ત્યાં એક સબરી નામની ભીલડી તમારી રાહ જોવે છે. એના ગુરુની કૃપાથી એને પણ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. તમે ત્યાં જશો, પંપા સરોવર, પંપા સરોવરના કિનારે એ સબરી નામની ભીલડી તમને મળશે, એ તમને ઋષ્યમુખ પર્વત સુધી પહોંચાડશે. ઋષ્યમુખ પર્વત પહોંચશો ત્યાં તમને સુગ્રીવ મળશે, એ તમને સીતાની શોધ સુધી લઈ જશે. સુગ્રીવને મળવા જ્યારે ભગવાન રામચંદ્રજી આવે છે ઋષ્યમુખ પર્વત ઉપર, ત્યારે સુગ્રીવ અને વાલીને બહુ મોટો ઝઘડો હતો. વાલીને શાપ હતો, એટલા માટે વાલી ઋષ્યમુખ પર્વત ઉપર જઈ નહોતો શકતો. વાલીથી બચવા માટે સુગ્રીવ ઋષ્યમુખ પર્વત ઉપર આવીને વસ્યો હતો. સુગ્રીવનું રાજ્ય, સુગ્રીવની પત્ની, બધું લઈ લીધું હતું કોણે? વાલીએ. અને જ્યારે રામ અને લક્ષ્મણ ઋષ્યમુખ પર્વતની તળેટીમાં પહોંચ્યા છે, સુગ્રીવને સમાચાર મળ્યા, સુગ્રીવ એકદમ અકળાઈ ગયો. નક્કી, વાલીએ મને પકડવા માટે, મને શોધવા માટે કોઈ છદ્મવેશી એટલે છુપાવેશવાળા માણસોને મોકલ્યા છે. ભયભીત બની ગયો.
મંત્રીઓને બોલાવ્યા. એના જે મંત્રીઓ હતા એ બધા, નલ છે, નીલ છે, જાંબુવાન છે, અંગત છે, આ બધાને બોલાવ્યા. એના મંત્રીમાં હનુમાનજી હતા, હનુમાનજી હાજર નહોતા. એટલો બધો અકળાઈ ગયો છે સુગ્રીવ કે કપટી લોકોને ઉપર આવતા પહેલા જ પતાવી દો. પણ બધાએ કહ્યું કે મહારાજ ધીરજ રાખો, કપટી જ છે એવું કેમ નક્કી કરી લઈએ આપણે? અરે અહીંયા બીજો કોઈ આવી જ ન શકે, આપણે હનુમાનની સલાહ લઈએ. હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજીએ કહ્યું, જુઓ પ્રભુ, કોઈ પણ માણસ હોય એને જાણ્યા પહેલાં કોઈ નિર્ણય કરવો આ બહુ મોટી ભૂલ કહેવાય. પહેલાં જાણી લેવું જોઈએ. હવે કોણ જાણે? હનુમાનજીને કીધું તમે જ જાઓ. હનુમાનજીને મોકલ્યા અને હનુમાનજી રામ અને લક્ષ્મણની પરીક્ષા કરવા માટે એક બ્રાહ્મણના રૂપમાં આવે છે. તમે કથા સાંભળી હશે. હું કહેવા એ માગુ છું, જેને નથી જાણતા, જેને નથી ઓળખતા, સુગ્રીવને મળ્યા પછી, સુગ્રીવનો પરમ દુશ્મન વાલી છે, ભગવાન રામ સુગ્રીવને પણ કહે છે કે સુગ્રીવ તું ધીરજ રાખ, અમારા કાર્યની વાત પછી, પહેલાં તારા કાર્યને મેં કરીશું. તારી પત્ની જૂટવાઈ ગઈ છે, તારું રાજ્ય જતું રહ્યું છે, એ તને પ્રાપ્ત થાય મદદ કરીશું. વાલીના કયા સારા સદગુણ છે? ભગવાન રામે સુગ્રીવને કહ્યું છે. રાવણના કયા સારા સદગુણ છે? એની વાત વિભીષણ પાસે ભગવાન રામે કરી છે. અને પેલી બાજુ રાવણ તમે જુઓ, ભગવાન રામ લંકામાં આવી ગયા, હનુમાનજી વગેરે વાંદરોની સાથે આવ્યા છે. રાવણના સસરાએ, રાવણના દીકરાએ, રાવણના ભાઈએ બધાએ કીધું, પ્રભુ કોઈક છે બળવાન, લંકા સુધી વાનરની સેના સાથે પહોંચવું કંઈ સહેલી વાત છે? રાવણ ન સ્વીકારી શક્યો. અક્ષયકુમારનો વધ થયો, કુંભકર્ણનો વધ થયો, કેવા કેવા મહારથીઓ મરાયા, તો પણ રાવણ રામના ઐશ્વર્યને સ્વીકારી ન શક્યો. એટલે એનું નામ કહેવાય અભિમાન. અને ભગવાન રામનું આટલું બગાડ્યું તેમ છતાં ભગવાન રામ એકાંતમાં પણ રાવણના સદગુણોને સ્વીકારી શકે, આનું જ નામ નિર્માનીપણું. સરળ સ્વભાવન મન કુટિલાય, કેટલી સરસ વાત, જીવનમાં યાદ રાખો. સોનું ભગવાનના સિંહાસનમાં છે તો પણ, અને ટોયલેટના ટબમાં લાગ્યું છે તો પણ, સોનું તે સોનું જ છે. અને કીચડ રોડ પર પડ્યો છે તો પણ કીચડ છે, અને ભગવાનના સિંહાસનમાં હોય તો પણ કીચડ જ છે. ગુણ અને દોષને ઓળખવા એના માટે આપણે આ સત્સંગ કરીએ છીએ. ઓળખ્યા પછી શું કરવાનું છે? બીજામાં નહીં, આપણી જાતમાં. બેન્જામિન ફ્રેન્કલિનની હું ઘણી વાર વાત કરું છું. આ માણસ, એણે જે અમુક વાતો લખી છે, આપણના હૃદયને સ્પર્શી જાય એવી વાતો છે. બેન્જામિન ફ્રેન્કલિન એમ લખે, મને ન ગમતી હોય એવી ઘણી બધી બાબત ઘણા બધા લોકોમાં હું ઘણી વાર જોતો. સમજાણું? મને ન ગમતી હોય એવી બાબત ઘણી બધી વાર ઘણા બધા લોકોમાં હું ઘણી વખત જોતો. કોઈકનું ચાલવાનું મને ન ગમે, કોઈકનું બોલવાનું ન ગમે, કોઈકનું જમવાનું ન ગમે, કોઈકનું સુવાનું. તમને થાય કેવું ના થાય? થાય ને બધાને. શિવજીભાઈ બધા સ્વીકારો છો ને? બેન્જામિન ફ્રેન્કલિન કહે. પછી મેં એવી વાતો નોંધવાનું શરૂ કર્યું કે આ ભાઈનું બોલવાનું બહુ રફ છે, આ ભાઈનું ચાલવાનું બહુ ખરાબ છે, આ ભાઈનું હસવાનું શિયાળ કરતાં ભૂંડું છે. એમ નોંધતા નોંધતા એક દિવસ મને વિચાર આવ્યો કે આવી તો બધી બાબત મારામાં પણ છે. મારું બોલવાનું પેલા ભાઈને જરાય નથી ગમતું, મારું ચાલવાનું પેલા ભાઈને જરા નથી ગમતું, મારું ઊંઘવાનું પેલા ભાઈ નથી ગમતું, મારું હસવાનું. જોયું? આ વિચાર આવ્યો અને માણસ જાગી ગયો. એને થયું, નહીં નહીં નહીં, બીજાની વાત જે મને નથી ગમતી એ મારી બાબત પણ ઘણા લોકોને નથી ગમતી, તો હવે મારે તો સુધારવી જ જોઈએ. પછી એણે ચાર્ટ બનાવ્યો, કેટલી બાબત મારી એવી છે જે મારે સુધારવી જોઈએ. પહેલાં લિસ્ટ કર્યું. લિસ્ટ કર્યા પછી એણે પોતાના જીવન ઉપર પ્રેક્ટિકલ પ્રયોગ કર્યો. આ અઠવાડિયામાં મારે બોલવા ઉપર સુધારો કરવો છે. અને આખા અઠવાડિયામાં કેવા કેવા એણે પ્રયોગો કર્યા,
કેવા કેવા પોતાની જાત ઉપર એક્સપેરિમેન્ટ કર્યા. અમેરિકાના એક સફળ નેતા, એક સફળ રાજપુરુષ, સફળ ચિંતક, સફળ ફિલોસફર, એક મહાન દાર્શનિક બેન્જામિન ફ્રેન્કલિન. યુ પેન, ખબર છે ને તમને, પેન સ્ટેટ યુનિવર્સિટી એની સ્થાપના એમણે કરી છે. યુનિવર્સિટીનું એક પાયાનું સૂત્ર છે, લો વિધાઉટ મોરલ ઇઝ ઇન વેઇન. પ્રામાણિકતા નથી તો કાયદો કોઈ કામ નહીં કરે. અમેરિકાની જનતાને પાયાનો સંદેશ એમણે આપ્યો, એકલા કાયદાથી કામ નથી થતું, કાયદાની સાથે શું જોશે, પ્રામાણિકતા જોશે, એક મોરલ્સ જોશે, એક એથિક્સ જોશે. જોયું? એટલે હું કહેવા એ માગુ છું, પ્રશંસા અને ખુશામત આ બંનેના ભેદને આપણે ઓળખવા, અને કોઈક માણસના સારા કાર્યની પ્રશંસા કરવી, પણ શું ન કરવું, બોલો બોલો, ખુશામત ન કરવી. બાકી મરી ગયા. રોટલી જોઈને ઓહો હો હો, આ તો પૂનમના ચાંદ જેવી છે. લો, એ રોટલી ને પૂનમના ચાંદને કંઈ લાગે વળગે દાદા? પછી ઝઘડા થાય કે ના થાય, પણ ભગવાન શ્રીહરિ આ દરેક ચરિત્ર દ્વારા આપણને સમજાવે છે. જમવા બેઠા છે, જેણે થાળ બનાવ્યો છે એના પ્રેમને બિરદાવે છે, જે પકવાન બન્યા છે એ પકવાનની મધુરતા એને વખાણે છે. સુખધામ શ્રીહરિ દહીં ભાત સાકર સરસ રીતે જમ્યા, જમી રહ્યા ત્યારે હાથ ધોયા. અનંત ભુવનના આધાર શ્રીહરિએ તાજા તજ એલચીનો સરસ મુખવાસ લીધો. જીવા ખાચરને થાળની પ્રસાદી આપી. સંતોની જગ્યામાં સંતોએ રસોઈ બનાવી હતી. સંતોને અને દરબારોને જમાડવા માટે શ્રીહરિ તે જગ્યામાં આવ્યા. શ્રીહરિએ પિત્તાંબર પહેર્યું હતું, ચરણોમાં ચાખડીઓ પહેરી હતી, શિર ઉપર છત્ર ધારણ કર્યું હતું. ત્યાં આવીને પલંગ ઉપર બેઠા, અંગો ઉપર કેસરયુક્ત ચંદન ચર્ચ્યું હતું. અંગ અને મસ્તક ફૂલહારોથી ભર્યું હતું. ભક્તોના મનમાં આનંદ ભરી દેતા શ્રીહરિના ચરણ ઉપર કેસર અને ચંદન ચર્ચ્યું હતું. પ્રેમી ભક્તો વસ્ત્રને ભીંજવીને શ્રીહરિને પવન નાખતા હતા. તરત જ સંતો પાર્ષદો દરબારોની પંગત કરાવી સર્વોત્તમ પ્રેમરસથી ભરપૂર રહેતા એવા શ્રીહરિ પીરસવા માટે ઊભા થયા. લો, જોયું? જમતા જમતા પકવાન અને પકવાન બનાવનારા ભક્તોના વખાણ કર્યા, જેમાં પછી જીવા ખાચરને પ્રસાદી આપી. પછી સંતો ભક્તોની પંગત થઈ પાછા ભગવાન શ્રીહરિ પીરસવા પધાર્યા. આ બધી નાની લીલાઓ છે, પણ આપણને શીખવાડવા માટેની લીલાઓ છે. કેવી છે બધી? ભગવાન છે આપણા ઉત્સવમાં જે જે ભક્તો આવ્યા, અને રોજ કંઈક ને કંઈક વાત આપણે સાંભળીએ છીએ. કેટલો દિવ્ય ઉત્સવ થયો, એક એક ભક્તોના મનમાં કેટલો આનંદ છે. એમ લાગે છે કે આ ઉત્સવના સ્પંદનો વર્ષો સુધી લોકોના હૃદયમાં ઉઠ્યા જ કરશે. આપણે શનિવારે મંદિરમાં બધા ભક્તો ઉત્સવની વાત કરતા હતા, પછી મને એક સારી વાત મળી કે પીરસવાની સેવામાં શિકાગો અને લંડનના ભક્તો મુખ્ય હતા, જેમાં લંડનના ભક્તોની આપણે વાત સાંભળી હતી. મૂળજી ભગત, એમણે મને વાત કરી કે સ્વામી, લંડનના ભક્તો પીરસતા હતા, અમે જોયું પીરસવાનું ખૂટી ગયું, કેટલા બધા ભક્તો બેઠા હતા, જે પીરસ જમવાની વસ્તુ લઈને ટ્રક આવતી હતી એ ટ્રાફિકમાં અટવાયેલી હતી, ટ્રક આવી ન શકી. ભક્તો જમવા બેસી ગયા છે, 200 જેટલા ભક્તો બેઠા હશે, પણ એક કલાક જેટલો સમય લાગી ગયો, પણ એક ઊંચા અવાજે બોલ્યા નહીં. એક ઊંચા, મારી જિંદગીમાં આવું દ્રશ્ય પહેલી વાર જોયું. રાજેશ ભગત પરીખ શિકાગોવાળા, એમણે મને એક સરસ વાત કરી. શિકાગોના ભક્તો પીરસવામાં હતા, એમાં ભરતભાઈ મેહળાવવાળા એ મુખ્ય આયોજક હતા. કાઉન્ટર કેટલા રાખવા, ક્યાં રાખવા, કોને કોને કઈ સેવા સોંપવી, બહુ સરસ. ભરતભાઈ પોતે ભક્ત પણ એવા છે, બિઝનેસ પણ ઘણો મોટો કરે છે, એટલે મેનેજમેન્ટ પણ સારું કરી શકે, અને સરસ રીતે આયોજન ચાલતું હતું. એમાં હવે જાજા ભક્તો હોય તો સહજ છે, થઈ શકે ના થઈ શકે.
એમાં એકવાર કાઉન્ટર એક જગ્યાએ મૂકવાનું યોગ્ય ન લાગ્યું એટલે ન રાખ્યું, કેમકે ઓછા ભક્તો હતા એટલે એક કાઉન્ટરથી ચાલતું હોય બે કાઉન્ટર રાખવાની જરૂર નહોતી. એમાં એક બે ભક્તો આવ્યા એટલા અકળાઈ ગયા, ઉકળી ગયા, અને ભરતભાઈ એટલા વિનમ્ર રીતે, એમના ચહેરાની રેખા પણ ન બદલી, એટલા નમ્ર રીતે એમને જે જવાબ આપ્યો, આ જોઈને બધા ભક્તોને એટલો બધો ભાવ થયો, બસ આનું નામ જીવન. કહ્યું, કોઈ પણ ભક્ત ગરમ ન થાય એ સારી વાત છે, પણ ક્યારેક કોઈક ભક્ત ગરમ થઈ ગયા, ઉકળી ગયા, તો આપણી શાંતિને ધીરજ એવા હોવા જોઈએ કે સામેવાળો ભક્ત એ પણ ઠંડો થઈ જાય. આ જીવનની સાચી સમજણ છે. જાજા ભક્તોમાં કોઈ બોલે જ નહીં આવું આપણે ન કરી શકીએ, પણ એક વ્યક્તિ બોલી ગયા તો બીજા વ્યક્તિને સહન કરી લે, સમજી શકે, અને એટલી ધીરજથી પ્રેમથી એને સમજાવી શકે ત્યારે સમજવું, આનું નામ સમજણ. આવી સમજણ આવે ત્યારે જીવન સફળ બની જાય. આપણા ઉત્સવના અમુક અમુક પ્રેરક પ્રસંગો તો એવા આપણને હૃદયસ્પર્શી લાગે, જાણે કે આપણે પુસ્તક લખવું હોય ને તો આખું લખાઈ જાય. બિનસત્સંગી ગુણબુદ્ધિવાળા જસુભાઈ શાહ આપણા સમયમાં આવ્યા, શનિવારે આપણે વાત સાંભળીને. ડૉક્ટર ભૂપેન્દ્ર અમીને આમંત્રણ આપ્યું હતું ઉત્સવમાં આવ્યા. 26 જુલાઈનો દિવસ, સમર્પણ વિધિ ચાલતો હતો. એમની આંખોમાંથી ચોધાર આંસુ પડવા લાગ્યા. મોટી LED સ્ક્રીન ઉપર એમણે દ્રશ્ય જોયું. સભામાં કેટલા બધા ભક્તો રડતા હતા, પણ એમને આશ્ચર્ય અતિ ત્યારે થયું કે દીકરાના માતા પિતા એની આંખમાં આંસુ નથી. દીકરાના માતા પિતા હરખ સાથે પોતાના દીકરાઓને હરિકૃષ્ણ મહારાજ ગુરુજીના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે. એક બિન સત્સંગી માણસના હૃદયમાં એટલી ઊંડી છાપ પડી, એટલી મોટી છાપ પડી. જોયું, ભગવાન શ્રીહરિ જીવનથી જીવન ઘડનારા હતા, વર્તન વાતો કરશે સિદ્ધાંતને અપનાવનારા હતા. એટલે મહારાજ પોતે કરતા અને પછી બીજા પાસે કરાવતા, પીરસવા માટે પધાર્યા. સોનાનો મોટો કટોરો ભરી ભરીને બધાને કંસાર પીરસેલો. તે સિવાયના બીજા જે પાક હતા તે પણ સંભારી સંભારીને પીરસ્યા. જ્યારે બધા ભોજન પીરસાઈ રહ્યા ત્યારે સહુને પ્યારથી જમવાની આજ્ઞા કરી. શ્રીહરિ ઘણા જ ભાવથી પીરસવા લાગ્યા. દરબારોને લેતા દેતા અને બોલાવતા શ્રીહરિ બહુ હેત જણાવતા, બધી જ ક્રિયામાં મનની ભાવના એકસરખી દેખાડતા. તોડત તોડત હરિ કુસબ આવે, સો સબ હરિ કે ચરિત્ર કહાવે. તોડત જોડત હરિ કુસબ આવે, સો સબ હરિ કે ચરિત્ર કહાવે. સબ મે હી તરહે ભરપૂરા, સબ મે હી તરહે ભરપૂરા, ઉદાસ હોઈ કબો રહત હે દુરા. કોઈની સાથે તોડવું કે જોડવું એ બધું શ્રીહરિને આવડતું, અને આવડવું પણ જોઈએ. ભગવાન તો ભગવાન છે, એને તો બધું જ આવડતું હોય આપણને શીખવાડવા માટે. આપણે ઘણીવાર કહીએ છીએ ને, ક્યાં ટકવું, ક્યાં અટકવું, અને ક્યાંથી છટકવું, આટલું આવડી જાય તો ભટકવું પડે. જીવનમાં આ ત્રણેય પાઠ શીખવા જોઈએ, ક્યાં ટકવું, ક્યાં અટકવું, અને ક્યાંથી છટકવું. એક સાહિત્યકારે એટલી જબરજસ્ત વાત લખી છે, જીવન એક ચક્રવ્યૂહ છે. કેવું છે? મહાભારતમાં 11મા અઘરી રચના કઈ હતી? ચક્રવ્યૂહની. જીવન એક ચક્રવ્યૂહ છે, એમાં જવાનું જેટલું સરળ છે ને એના કરતા અનંત ગણું નીકળવાનું અઘરું છે. આટલું ગણિત યાદ રાખજો કોઈ પણ બાબતમાં. લગ્નની જાળમાં ફસાયેલા લગભગ બધા બોલતા હોય છે, શું કે સ્વામી જો ખબર પહેલેથી પડી હોત ને તો આ ખાડામાં તો ના જ પડત. કોઈ પણ આ જીવનના પગલાની અંદર જવું એ લગ્ન જીવન હોય, કોઈ પણ જગ્યા હોય, બિઝનેસ હોય, નોકરી હોય, ધંધો હોય. તમારે એક છોકરો બહુ સારી નોકરી મળી, એટલો બધો રાજી થયો, હવે નોકરી લીધા પછી એટલો બધો પસ્તાય છે. કોન્ટ્રાક્ટ થઈ ગયો છે, હવે નીકળવું કેમ? સમજ્યા ને તમે? જીવનની ઘટમાળ એવી છે, એમાં જવું અઘરું છે ને એના કરતાં નીકળવું અતિ અઘરું છે.
એટલા માટે શાસ્ત્ર કહે છે, વિચારીને યાર ઉચ્ચાર માની. અરે મન સમજ સમજ પગ ધરીએ, કેવી આ પંક્તિ તો જુઓ. અરે મન સમજ સમજ પગ ધરીએ, પરછાઈ સો ડરીએ. પડછાયાથી પણ સાવધાન રહેવું પડે એવો આ સમય આવી ગયો છે. પડછાયાથી પણ ડરીને ચાલીએ. અરે મન સમજ સમજ પગ ધરીએ. એક ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત એટલાનો જ વિશ્વાસ, બાકી બધા સાથે કેવું. પાંચ પ્રકારના મિત્રો શિવજીભાઈ બહુ યાદ રાખવા જેવું છે. તાળી મિત્ર, થાળી મિત્ર, પાળી મિત્ર, માળી મિત્ર અને દિવાળી મિત્ર. કોઈક જોડે પાળી પૂરતો સંબંધ, પાળી પર બેઠા એ આમ ને પછી આપણે આમ, પાળી એટલે પાળી સુધી, પેલા ઇન્ડિયામાં ઓટલાની ઓટલા ઉપર ભેગા થાય બધા, પાળી મિત્ર. પછી થાળી મિત્ર, ક્યારેક કોઈકની સાથે જમવામાં ભેગા થયા તો વાતો કરવી પડે, ના કરવી પડે. કેમ છો, મજામાં, બહુ સારું થયું તમે મળ્યા. મનમાં જાણતા એક ભગવાન કરેક બીજી વાર તમારો ચહેરો. થાળી મિત્ર, પાળી મિત્ર, થાળી મિત્ર, પછી કયા મિત્ર આવ્યા? માળી મિત્ર, બરાબર ના? તાળી મિત્ર, પાળી મિત્ર, થાળી મિત્ર, તાળી. આપણી વાતમાં આમાં હા પુરાવતા હોય એમાં પણ મિત્રતા થાય, પણ એ પણ સમજી શકાવી છે. પછી દિવાળી મિત્ર, દિવાળી આવે ત્યારે ગમે તેને આપણે જે કોઈ રસ્તામાં મળે, બહુ નજીકના સગા સંબંધી ગાઢ સ્નેહ હોય એમ આપણે મળીએ ને બધાને, પણ એ કેટલું પૂરતું હોય? દિવાળી પૂરતું. અને માળી મિત્ર, માળીનો સંબંધ કેવો હોય તમે જુઓ. દાણો નાખે ને ત્યારથી અંકુર થાય, મોટો થાય, માવજત કરે, પાક ઉતરે, ત્યાર પછી પણ માળીનો અને છોડનો સંબંધ ક્યારેય છૂટતો નથી. અથથી ઇતિ સુધી સચવાયેલો છે. એમ જીવનમાં પાળી મિત્ર હોય, થાળી મિત્ર હોય, તાળી મિત્ર હોય, દિવાળી મિત્ર હોય, એટલા જ રાખવા. અને કોઈકને કેવા કરવા? માળી જેવા મિત્ર, જીવનના એકે એક કાર્યના સાક્ષી રાખવા. આપણા મહારાજને, આપણા ગુરુદેવને, આપણા વહાલા સંતોને આપણા જીવનમાં દરેક ક્ષણે સાથે રાખીએ. તોડત જોડત હરિકુસબ આવે, તોડવાનું જોડવાનું જીવનમાં બે શીખવું જરૂરી છે. ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંકથી છટકવું એ પણ શીખવું. હરિચરિત્રામૃત સાગરમાં એવી ઘણી બધી બાબતો આવી. ગુરુએ શિષ્યને છૂટો કરવો તો કેવી રીતે કરવો વાત આવી હતી. કોઈ શિષ્યએ અસદગુરુ પાસેથી છૂટું થવું કેવી રીતે થવું એ પણ વાત આવી હતી. આ શાસ્ત્રમાં બધી જ વાતો છે, પણ વિવેકથી જો સમજવામાં આવે ને તો આપણા જીવનને ધન્ય બનાવી દે, અને વિવેક વિના સમજવામાં આવે ને તો આપણા જીવનને ઉદ્ધત બનાવી દે. ભગવાનના બધા ચરિત્રો છે, બધામાં હેત ભરપૂર રહેતું. ક્યારેક ઉદાસ થઈને થોડા દૂર થઈ જતા ભગવાન, ક્યારેક ઉદાસ પણ થતા. તે બધામાં શ્રીહરિની લેશ માત્ર પણ ક્યારેય પોતાનો સ્વાર્થ રહેતો નહીં. શ્રીહરિવર પોતે તો હંમેશા પૂર્ણકામ અને નિર્દોષ રહેતા, અને ભક્તજનોના ઉપર કાયમ હેત રહેતો. કેવી સરસ મહારાજની એક વાત આવે છે. શ્રીહરિ સદા ભક્તોનું હિત ઈચ્છે છે, અણહિતને ઈચ્છતા જ નથી. ધર્મકુમાર શ્રીહરિ એવા છે. કેવા છે? સામાન્ય રીતે તો અહિતમાં પણ ક્યારેક કોઈકને વઢે, ક્યારેક કોઈકને ખીજે તો લોકોને શું લાગે? અહિત કરે છે એવું લાગે ને. સામાન્ય રીતે દેખાતા અહિતમાં પણ ભક્તોનું હિત જ કરે છે. લો, કથા સાંભળનારા બધા ભક્તોને, આપણે બધા હું પણ એમાં થોડું આપણે વિચારીએ, સુખ અને હિત આ બેમાં બહુ મોટો તફાવત છે. આપણે બધા સુખને ચાહીએ છીએ ને એ આપણી મોટામાં મોટી મૂર્ખામી છે. હમણાં
એક સારા સત્સંગી એમના દીકરી અયોગ્ય વ્યક્તિ સાથે ભાગી ગયા. થોડા સમય બાદ એવા કડવા અનુભવો થયા. દીકરીએ પિતાજીને પત્ર લખ્યો. પિતાએ આ પત્ર બીજા બધા લોકોને જ્ઞાન થાય એટલા માટે એણે જાહેરમાં મૂકી દીધો. ફરે છે અત્યારે આ પસ્તાવાનો પત્ર. પિતાએ એટલા માટે સર્વજીવ સામે મૂક્યો કે તમારા સંતાનોને પસ્તાવું ન પડે, તમારે પણ પસ્તાવું ન પડે, એટલા માટે આ પત્ર વાંચવા જેવો છે. મા બાપ દીકરા દીકરીઓને સલાહ આપતા હોય ને, રોકટોક કરતા હોય ને, ત્યારે દીકરા દીકરીઓને મા બાપ દુશ્મન લાગે, નથી લાગતું? એક્ઝામનો સમય હોય, પપ્પા ટીવી બંધ કરી દે, ઇન્ટરનેટ બંધ કરી દે, દીકરાને પપ્પા કેવા લાગે? અને મિત્રો ખાનગીમાં ઇન્ટરનેટ વાપરવા આપે, બરાબર, ખાનગીમાં એની ઈચ્છા પૂરી કરી દે, મિત્રો કેવા લાગે? હવે તમે મને કહો કે પપ્પા એને ઇન્ટરનેટ નથી વાપરવા દેતા, મા બાપ એને ટીવી નથી જોવા દેતા, તો એનું કદાચ દીકરાને સુખ નથી એમાં, પણ એમાં હિત કરે છે કે નહીં? સુખ કરતાં પણ હિત બહુ મોટું છે. સંત સુખને આપનારા નથી, સંત પરમ હિતકારી. સાધુ શું છે? હિતને કરનારા છે. ભગવાન કેવા છે? હિતને કરનારા છે. માતા પિતા કેવા છે? હિતને કરનારા છે. સુખની પાછળ ગાંડા થયેલા માણસોને હંમેશા છેતરાવું પડે છે, છેતરાવું પડે છે, ને છેતરાવું જ પડે છે, કારણ કે કોઈ આપણને સુખ આપી દેવાનો નથી. ભગવાન, માતા પિતા અને સદગુરુ સંત સિવાય કોણ આપણને સુખ આપનારું છે? મીઠી વાતોમાં, મીઠા પ્રલોભનોમાં, થોડા દિવસની ટેમ્પરરી લાગણીઓમાં માણસ એવો ફસાય અને પછી આખી જિંદગી દુઃખ દુઃખને દુઃખ. ભગવાન સામાન્ય રીતે કોઈનું અહિત કરતા હોય એટલે વડતા હોય, રોકતા હોય, ટોકતા હોય. ગુણાત્યાનંદ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી, બાલમુકુંદાસ સ્વામીને તડકામાં બેસાડતા. ઉઘાડા શરીરે, શરીરના ચામડા કાળા પડી ગયા, બીજા બધા સંતોને અરેરાટી ઉપડી ગઈ. એકવાર ગુણાત્યાનંદ સ્વામી બે સાધુને બોલાવ્યા, યોગેશ્વરદાસ સ્વામી, બાલમુકુંદાસ સ્વામી. પૂછ્યું, સાધુઓ તડકામાં બેસાડું છું, તમારા શરીરના વાન પણ બદલી ગયા, તો તમારા મનમાં કંઈ થતું નથી? ત્યારે સંતોએ હાથ જોડીને કહ્યું, અરે મા બાપ, અમારા મનમાં કોઈ વિચાર નથી, બસ એમ થાય છે સ્વામી તમે જે કરો છો ને એ મારા આત્માના કલ્યાણ માટે કરો છો. આને શું કહેવાય? હિતકારીપણું સ્વીકાર્યું કહેવાય. શું કહેવાય? દીકરાઓ મા બાપને સુખકારી જ ગણતા હોય છે, પણ દીકરાઓની ભૂલ છે, માતા પિતા સુખકારી નહીં, હિતકારી હોવા જોઈએ. આપણે પણ આપણી આસપાસ મિત્રો, સગા સંબંધી, એમાં સુખ નહીં, શું જોવું જોઈએ? હિત જોવું જોઈએ. આજે ઘરે ઘરે ઘટનાઓ તમે સાંભળો છો ને, આ બધાની પાછળ શું છે? સુખનો ગાંડો મોહ. બધાને આજે ને આજે એક જ દિવસમાં સુખની છત ઉપર ચડી જવું છે, નથી લાગતો? કોણ બનેગા બોલો? એક કરોડપતિ બનશે, બાકી બધા કેવા બનશે? કરોડપતિ. ટીવીના શોના નામ પણ એવા, બધાને આવું જ ગમે છે, કોણ બનેગા કરોડપતિ, કર લો દુનિયા, આવું જ ગમે છે ને બધાને. શ્રીહરિ માતા અને પિતા કરતાં પણ અનંત ગણું હિત કરે છે, પરંતુ જીવની બુદ્ધિ જ્યાં સુધી વિપરીત હોય ત્યાં સુધી તેને ખબર પડતી નથી. મેં હમણાં તમને વાત કરી કે પ્રશંસા સારી છે, ખુશામદ ખરાબ છે. આ નાની વાત જો સમજાઈ જાય ને તો તમે તમારી વાણીને બહુ સારી બનાવી શકો, બહુ સારી બનાવી શકો. એવી જ રીતે આપણા જીવનમાં હિત સારું છે, સુખ સારું નથી, યાદ રાખજો. પણ આ વસ્તુ હવે સમજાવી બહુ અઘરી છે. કુંતાજીએ શું માગ્યું? શા માટે? વિપદઃ સંતુ ન સસ્વત તત્ર તત્ર, જગદગુરો ભગવાનના ભક્તોએ સુખ ન માગ્યું
ધંતિદેવ રાજા પ્રાણ પ્રાર્થયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ મારતી નાશનમ, કેટલા મોટા મોટા સંતો ભક્તોએ દુઃખ માગ્યા છે ઇતિહાસમાં તમે જુઓ, સુખ નથી માગ્યું, કારણ કે સુખ અતિસુખ ભગવાનથી દૂર કરનારું છે. આપણે ભગવાનને, સંતને કે સત્સંગમાં આવીને આટલું જ શીખવું જોઈએ, માગવું જોઈએ, હે પ્રભુ જેમાં મારું સારું થાય ને એ આપજો. ઘણીક વાર ડૉક્ટર છાતી ચીરી નાખે ને, કડવી ઝેર જેવી દવા આપે ને, તો પણ પરિણામ સારું હોય, ખબર છે ને તમને. અને આમ પણ કહેવાય છે, આ દુનિયામાં જેટલી મીઠી વસ્તુ છે ને એ બધી રોગ કરનારી છે, જેટલી કડવી વસ્તુ છે ને, દિલીપબેન પૂછો કારેલાનું જ્યુસ કેવી રીતે પીવો છો, એલોવેરાનો રસ કેવી રીતે પીવો છો, હે દિલીપભાઈ કે થોડી વાર તમ્મર આવી જાય, મગજ બંધ થઈ જાય એવું લાગે, પણ પછી આખો દિવસ આનંદ 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 લો, અને સુખમાં બે મિનિટની મજા અને આખા દિવસની સજા, શું કરવું છે. મેં કવિતા સંભળાવી હતી, બહુ ભક્તોને ગમી હતી, ફરી સંભળાવી દઉં, એટલા સરસ શબ્દો છે આ કવિતાના. સતત સાંભળતા રહેજો આવી કથા, સતત સાંભળતા રહેજો આવી વાતો, રોજ સાંભળતા રહેજો, સતત સાંભળતા રહેજો, નહીંતર જરાય વાર નહીં લાગે. સેની? જીવનની ચાદર મેલી થશે, જરા પણ વાર નહીં લાગે. શું લખ્યું સરસ, આવી કથા સતત સાંભળતા રહેજો, આવી વાતો દરરોજ સાંભળતા રહેજો, નહીંતર જરા પણ વાર નહીં લાગે. જીવનની ચાદર મેલી થશે, જરા પણ વાર નહીં લાગે. કીડી જેવો અહમ છે, કીડી ચાલતી દેખાય પણ નહીં, પણ ચટાકો ભરે તો પગના અંગૂઠાથી ચોટલી સુધી અનુભવ થાય. બોલો, એમાં ફ્લોરિડાની કીડી જો કરડી હોય ને તો એક વર્ષ સુધી યાદ આવે. કીડી જેવો અહમ છે, ક્રોધ તો સાક્ષાત મંકોડો. સાવધાન રહેજો, કારણ કે મળ્યું હો મધ સમુ જીવતર, જરા પણ વાર નહીં લાગે. આપણું જીવન મધ જેવું છે, આ મીઠા મધ જેવા જીવનને આ કીડીને મંકોડા જો પડ્યા ને તો ખલાસ કરી નાખશે. ત્રીજી પંક્તિ જે લખી છે ને, અમારા શિવજીબેન કામ લાગે એવી છે. શિવજીભાઈ દરરોજ છે ને બહુ આ બધી વસ્તુ બધાને મોકલે છે. જરા કડવું ભલે હો, જરા કડવું ભલે હો, પણ સત્ય થોડું પીવડાવતા રહેજો, સત્ય થોડું સંભળાવતા રહેજો, સત્ય થોડું બોલતા રહેજો, ભલે થોડું કડવું છે. સંબંધોને નિરોગી રાખવા માટે કડવી વાત કરવી જરૂરી છે, શરીરને નિરોગી રાખવા માટે કડવી દવા લેવી, થોડું બોલો જોરથી, જરૂરી છે. અને દેશને નિરોગી રાખવા માટે કડવા નિર્ણય કરવા પણ જરૂરી છે. બોલો, વાત સાચી કે ખોટી? શરીરને નિરોગી રાખવા માટે કડવી દવા જરૂરી છે, સંબંધોને નિરોગી રાખવા માટે કડવી વાતો જરૂરી છે, અને દેશને રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે કડવા નિર્ણયો કરવા પણ જરૂરી છે. તમે બધા સમજી શકો એવું છે આ વસ્તુ. જરા કડવું ભલે હો, સત્ય થોડું પીવડાવતા રહેજો, નહીં તો સંબંધને થશે સુગર, નહીં તો સંબંધને થશે સુગર, જરાય વાર લાગશે, જરા પણ વાર નહીં લાગે. સંબંધને ડાયાબિટીસ થશે ને એટલો બધો ડાયાબિટીસ થશે ને પછી સંબંધને રોજ ડાયાલિસિસ કરવી પડશે. લો, હા, કવિ મેઘબિંદુ, બહુ સારા ગુજરાતીના સાહિત્યકાર, રોજ રોજ સંબંધોની ડાયાલિસિસ કરવી પડે છે. નથી થઈ ગયું એવું? હવે અમેરિકામાં એક ઘટના મને એક હરિભગત વાત કરતા હતા. છૂટાછેડા થયા, બે વર્ષ દૂ અલગ રહ્યા, પાછા બે વર્ષ પછી પાછા ભેગા થયા, પાછા છૂટાછેડા થયા, ત્રીજી વખત ભેગા થયા. લો, આ શું કહેવાય? સંબંધોની બાયપાસ સર્જરી, સંબંધોની ડાયાલિસિસ. સંબંધોને પણ સુગર થાય છે. કહેવા એ માગું છું, કડવી વાત હોય પણ ઘણીક વાર હિત એમાં રહ્યું છે, મીઠી વાત હોય પણ એમાં છે ને કેવળ રોગ, પરિણામ એનું દુઃખદ જ હોય છે. એટલે મોટા સંતો મોટા ભક્તોએ, સારંગપુરના બહેનોએ પણ કેવી વિનંતી કરી,
દેશોમાં દેહ સુખ સંયોગ. આ વાત છે ને બોલવી બહુ સહેલી છે કોઈ પણ માટે, હું કે તમે, બહુ સહેલી છે. હજી તો એક બે બહુ સરસ મજાની વાત આવે છે, તમે કહો તો પૂરી કરી દઈએ, અને તમે કહો તો આપણે કાલે કરીએ, શું કરવું છે? શાંતિથી નહીં દાદા, હા ટાઈમ થઈ ગયો, ટાઈમ પ્રમાણે ચાલવું પડે ને, બધું માપે સારું દાદા પછી. એટલે આવતીકાલે આપણે થોડી આ વસ્તુ સમજીશું. આખી દુનિયાના જે પ્રશ્નો અત્યારે વધી રહ્યા છે આખી દુનિયામાં, એમાં સૌથી વધારે ને વધારે માણસને સુખનો મોહ અને સુખનો લોભ જાગ્યો છે. રાતોરાત પૈસાવાળા, રાતોરાત પ્રતિષ્ઠાવાળા, રાતોરાત લોકોને અબજોપતિ કરોડોપતિ, રાતોરાત મારું નામ થઈ જવું જોઈએ, રાતોરાત મારું કામ થઈ, આ જે દોડધામ મચી છે ને, કેવા ખરાબ પરિણામ આપણે જોઈએ છીએ. આજે તમે બધાએ મંતવ્ય આપ્યું, દિલીપભાઈ મંતવ્ય શું આપ્યું? અસત્યનો વિકાસ બહુ ઝડપી થાય છે અને વિનાશ પણ એટલો જ જલ્દી થાય છે, ખબર છે ને તમને? એમ આજે જે એવી ગાંડી દોડ લોકો મૂકે છે પૈસાની પાછળ હોય કે પ્રતિષ્ઠાની પાછળ હોય, બધી જગ્યાએ, એટલા માટે વાલા ભક્તો આ શાસ્ત્રોની વાત દીવા દાંડી છે, આપણને ચાલવા માટેનો માર્ગ બતાવે છે. આવતીકાલે સુખ અને હિત એની વાત સાંભળશું. બધા ભક્તો જરૂરથી કાલે સાંભળજો, મંતવ્યો જરૂરથી લખજો, આદત પાડજો મંતવ્ય લખવાની. અત્યારે આપણે 25 કડી સુધીની આ કથા અધૂરી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ.